चलो हवे आपणे आगळ जे नावडी चाली चित्र वार्ता जोई एनी शब्द समजूती जोईए अने स्वाध्याय जोईए बराबर। तो सूचना छे नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्यमां लखो बराबर। तो पहेलो सवाल छे कीड़ी अने भमरा साथे कोण कोण फरवा निकळ्या हता। तो कीड़ी अने भमरा साथे देड़को पीलू उंदर निकळ्या हता। आगळ सवाल छे पाणीमां कोण कूदी पड्युं हतुं बोलो। देड़काभाई सरस पाणीमां देड़काभाई कूदी पड्या हता। આગળ સવાલ છે તરતા કોને કોને આવડતું ન હતું બોલો। તરતા કોને કોને આવડતું ન હતું તો પીલું ઉંદર ભમરો અને કીડીને તરતા આવડતું ન હતું। સરસ આગળ સવાલ નંબર 4 પીલું ઝડપથી શું લઈ આવ્યો। શું લઈને આવે છે પીલું ઝડપથી। પીલું ઝડપથી એક પાંદડું લઈને આવે છે। આગળ સવાલ નંબર 5 નાવડી બનાવવા કોણ કોણ શું લઈ આવ્યું। તો નાવડી બનાવવા માટે પીલું પાંદડું લઈ આવે છે, ઉંદર નાળિયેરની કાંચલી લઈ આવે છે, કીડી લાકડી લઈ આવે છે અને ભમરો દોરી લઈને આવે છે બરાબર। સરસ હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2 જે છે એ ઉદાહરણ મુજબ તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો પહેલું એક ઉદાહરણ તમને આપેલું છે દેડકો। દેડકા માટે શું ઉદાહરણ આપ્યું છે કે દેડકો પાણીમાં ડ્રાઉન ડ્રાઉન કરે છે। શું કરે છે દેડકો પાણીમાં ડ્રાઉન ડ્રાઉન કરે છે। એવી જ રીતે ચકલી છે, ઉંદર છે, કબૂતર, ભમરો, કાગડો એ લોકો શું કરે છે તેને આપણે વાક્યમાં પ્રયોગ કરવાનું છે। ચાલો ત્યારે ચકલી શું કરે છે બોલો। ચકલી ચી ચી કરે છે। પછી ઉંદર શું કરે છે, ઉંદર ચું ચું કરે છે, કરે છે ને હા। પછી કબૂતર કબૂતર ઘૂ ઘૂ કરે છે। પછી ભમરો ભમરોનો અવાજ કેવો હોય છે, પણ ભૂર ભૂર કરે છે। પછી કાગડો શું કરે છે, હા એ તો બધાને જ ખબર છે બોલો। ચલો કાગડો શું કરે છે, કાગડો કા કા કરે છે। સરસ પછી આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર આગળ કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરવાની છે। કૌંસની અંદર આપણને શબ્દ આપી દીધેલા છે બોર્ડ, રાફડો, દર, માળો, વાડો અને ઘર। તો એ પહેલું છે ઉંદરનું રહેઠાણ, તો ઉંદર ક્યાં રહે છે તે આપણે કૌંસમાંથી શોધવાનું છે। તો ઉંદરભાઈ ક્યાં રહે છે, દરમાં, તો આપણે દર લખી દેવાનું ખાલી જગ્યામાં। પછી બીજું છે વાઘ અથવા વરુનું રહેઠાણ, વાઘ અને વરુ ક્યાં રહે છે, ક્યાં રહે છે બોલો, તો બોર્ડમાં રહે છે। ક્યાં રહે છે બોર્ડ, વાઘ અને વરુ જ્યાં રહે છે એને શું કહેવાય છે, બોર્ડ કહેવાય છે। પછી આગળ છે પંખી ઝાડ પર રહેવા બાંધે છે તેને શું કહેવાય બોલો, શું કહેવાય છે, માળો। સરસ પંખી જ્યાં રહે છે તેને શું કહેવાય, એટલે કે પંખીના ઘરને કહેવાય છે માળો। પછી આગળ જોઈએ 4 નંબર, તો બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે એને શું કહેવાય બોલો, એને શું કહેવાય, હા વાડો કહેવાય, શું કહેવાય, વાડો। પછી આગળ છે માણસનું રહેઠાણ, એટલે કે આપણે ક્યાં રહીએ છીએ, માણસ ક્યાં રહે છે, તો ક્યાં રહે છે આપણે, ક્યાં રહીએ છીએ બધા, ઘરમાં। સરસ ક્યાં રહે છે માણસ, ઘરમાં। પછી આગળ છે સાપનું રહેઠાણ, તો સાપનું રહેઠાણ એટલે કે સાપ ક્યાં રહે છે, સાપ ક્યાં રહે છે બોલો, તો રાફડો કહેવાય, સાપના ઘરને શું કહેવાય, રાફડો કહેવાય બરાબર। આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 જે છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। કૌંસમાં શબ્દો આપી દીધેલા છે શાકભાજી, પંખી, રંગ, ઋતુ, માંસ, ફળ અને શબ્દ બરાબર। તો જે પહેલું છે એમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એ જે આપ્યું છે તો એને શું કહેવાય,
તેને શું કહેવાય ખબર છે તમને? એને આપણે શું કહીએ? માસ. શું કહીએ આપણે એને? માસ કહીએ. માસ કહીએ ને એટલે કે મહિનો. એટલે આ પહેલા નંબરમાં જે શું આપેલું છે, માસના નામ એટલે કે મહિનાના નામ આપેલા છે. પછી બીજા નંબર પર છે સફરજન, દાડમ અને કેરી. તો સફરજન, દાડમ, કેરી એને શું કહેવાશે? તો એને કહેવાશે ફળ. શું કહેવાય? ફળ. આગળ છે રાતો, પીળો અને લાલ. આ શું આપ્યું છે આપણને અહીંયા? તો એ છે રંગના નામ આપ્યા છે આપણને. શેના નામ આપ્યા છે? રંગના નામ આપ્યા છે એટલે એ ખાલી જગ્યામાં આવશે રંગ. આગળ છે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો એ શું છે આપણને ખબર છે ને? શિયાળો, ઉનાળો અને ચોમાસું, અત્યારે ચોમાસું ચાલે છે. તો એ શું છે? તે ઋતુઓના નામ છે. શું છે? ઋતુઓના નામ એટલે કે જવાબ આવશે ઋતુ. તો આગળ છે કાકા, ફુવા અને માસી. શું આપ્યું છે? કાકા, ફુવા અને માસી. તો એ શું આવશે એમાં જવાબ? તો સંબંધ. એ બધા સંબંધો આપેલા છે બરાબર, સંબંધીઓ કહેવાશે. આગળ છે દૂધી, કારેલા અને ભીંડા. તો એ શું છે તમને ખબર છે? દૂધી એ શું છે? કારેલા, ભીંડા. તો એ શાકભાજીના નામ છે. શું છે? શાકભાજીના નામ બરાબર. તો એમાં જવાબ આવશે શાકભાજી. આગળ છે મોર, પોપટ અને કાબર. તો મોર, પોપટ, કાબર એ શું છે? પક્ષીઓ છે. પક્ષીઓ એટલે કે પંખી. તો એમાં જવાબ શું આવશે? પંખી. શું આવશે? પંખી બરાબર. હવે આગળ છે સૂચના મુજબ કરો. શું છે? સૂચના મુજબ કરો. તો પહેલો પ્રશ્ન છે એમાં શું છે? ક અક્ષરથી શરૂ થતી, ક અક્ષરથી શરૂ થતી આપણા ઘરમાં જે કોઈ વસ્તુ હોય ને એ પાંચ વસ્તુના નામ તમારે લખવાના છે બરાબર. તો આપણા ઘરમાં તો કેટલી બધી વસ્તુઓ હોય છે આપણને ખબર જ હોય છે. તો એમાંથી એવી કઈ વસ્તુ છે કે જેનું નામ ક પરથી આવે એવા નામ આપણે પાંચ લખવાના છે બરાબર. ઓકે. પછી આગળ છે બીજું, એ દરેક વસ્તુનો એક એક ઉપયોગ લખો. હવે તમે જે પાંચ વસ્તુ લખો ઉપર, એ જ પાંચ વસ્તુમાંથી તમારે એ વસ્તુનો ઉપયોગ શું થાય છે તે તમારે લખવાનું છે. આ તમારું છે આજનું ગૃહ કાર્ય બરાબર. નમસ્તે.